नमस्कार दर्शक मित्रों, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં કામધેનુ યુનિવર્સિટીના કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓને લઈને દેખાવો, પ્રદર્શન અને હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. ત્યારે જે દેખાવો યોજાઈ રહ્યા છે તે દેખાવોને લઈને નવસારી કૃષિ યુનિવર્સિટી સાથે તેમનું કોઈ લાગતું રાખતું નથી. કારણ કે આ જે પણ કર્મચારીઓ છે એ કામધેનુ યુનિવર્સિટીના કર્મચારીઓ છે અને એમની માંગણી અને તેમની રજૂઆત કરવા માટે તેઓએ કામધેનુ યુનિવર્સિટી સમક્ષ જવું જોઈએ, નવસારી કૃષિ યુનિવર્સિટીની સમક્ષ માંગણી ન કરવી જોઈએ એવું નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ જીનુભાઈ પટેલે જણાવ્યું છે. ડૉક્ટર જીનુભાઈ પટેલે આ અંગે શું કહ્યું તે જોઈ લઈએ. નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કામધેનુ યુનિવર્સિટીના બે કોલેજો આવેલી છે, વેટરનરી કોલેજ અને ફિશરી કોલેજ. આ બંને કોલેજોના વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ 7મા પગાર પંચના એરિયાસ બાબતે ચૂકવણા માટે મને માંગણી માટે અત્રેની કૃષિ યુનિવર્સિટીના ભવન આગળ તારીખ 5/9/2022થી હડતાળ પર ઉતર્યા હતા. એઓને ખરેખર એઓ આ યુનિવર્સિટીના કૃષિ યુનિવર્સિટીના કર્મચારી નથી, એઓ કામધેનુ યુનિવર્સિટીના કર્મચારી છે અને એમનો પગાર અને મહેકમ બધું જ કામધેનુ યુનિવર્સિટીમાં છે. જેથી ખરેખર એ લોકોએ આ ચૂકવણા માટે એમની યુનિવર્સિટી એટલે કે કામધેનુ યુનિવર્સિટી માટે માંગણી કરવી જોઈએ. પરંતુ એઓ અત્રે હડતાળ પર ઉતર્યા હતા, પણ હવે એ લોકોને કોઈક સૂચના આપવામાં આવી હશે એમની યુનિવર્સિટી દ્વારા. એટલે તારીખ 7/9/2022ના રોજ બપોર બાદ એ લોકોએ આ યુનિવર્સિટી ખાતેથી હડતાળનું સ્થાન બદલીને હવે એઓ વેટરનરી એટલે કે કામધેનુ યુનિવર્સિટીના કાર્યક્ષેત્રમાં ખસી ગયા છે, જે બાબતે આ મારી સ્પષ્ટતા છે. ગણેશોત્સવને લઈ વેશમાં આઉટપોસ્ટના પીએસઆઈ સહિતના પોલીસ જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. વેશમાં આઉટપોસ્ટને લગતા ગામોમાં ગણેશોત્સવમાં કોમી એખલાસનું વાતાવરણ જળવાઈ રહે તે માટે વેશમાં આઉટપોસ્ટના પીએસઆઈ સહિતની પોલીસની ટીમે દરેક વિસ્તારમાં જઈને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ બાબતે લોકોને સમજ આપી હતી. સાથે જ ગણેશોત્સવ દરમિયાન શાંતિનું વાતાવરણ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા લોકોને વિસ્તારમાં જઈને સમજ આપવામાં આવી રહી છે. કેન્સર પીડિતો માટે માથાના વાળનું દાન કરતા બિલીમોરાના નગરસેવિકા કલ્પના પટેલ આઝાદીના 75 વર્ષ પૂરા થયા. અમૃત મહોત્સવે પ્રેરણાદાયી સેવાકીય મહેક પ્રસરાવી. બિલીમોરા નગરના નગરસેવિકા ઉત્તર ગુજરાત પાટીદાર મંડળના પ્રથમ મહિલા ઉપપ્રમુખ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન નવસારી જિલ્લા મહિલા ચેરપર્સન તેમજ ભાજપ સાથે જોડાયેલા એવા કલ્પનાબેન પટેલ કે જેઓ હંમેશા સેવા કાર્યો સાથે જોડાયેલા રહે છે. કેન્સર પીડિત મહિલાઓને રોગના દુઃખ સાથે વાળ જવાનો શોભ પણ હોય છે, ત્યારે કલ્પનાબેને આ સેવા અર્થે તેમને મદદ કરનાર સૌનો આભાર વ્યક્ત કર્યો છે. જય યોગેશ્વર વડાપાવ સેન્ટર, જે નવસારીનું સૌથી લોકપ્રિય નાસ્તા સેન્ટર છે, જ્યાં ચીઝ ગ્રીલ વડાપાવ, સ્પેશિયલ યોગેશ્વર ગ્રીલ વડાપાવ, બટર વડાપાવ, ચાઇનીઝ પફ, ઈદડા, બ્રેડ કટલેસ, પટ્ટી સમોસા, વીજ કટલેસ, પંજાબી સમોસા, ચંબો વડાપાવ, રસાવાળા ખમણ, રગડા સમોસા, પાઉં બટાકા, ચાઇનીઝ સમોસા, પેટીસ, વીજ પફ, પાત્રાના વીટા અને પાતોડી, કાચા સમોસા, ખમણ અને છાશ જેવી નાસ્તાની વિવિધ વસ્તુઓ ઉપલબ્ધ છે, જ્યાં ક્વોલિટીમાં અને ક્વોન્ટિટીમાં કોઈ પણ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ કરવામાં આવતો નથી. અને હા, તમે ઝોમેટો પર ઓનલાઈન પણ તમારા ઘર બેઠા નાસ્તો મંગાવી શકો છો. તો આવો, આપનો તહેવારનો રંગ માણો યોગેશ્વરના સંગ. તો સરનામું નોંધી લો, 2 પેટ્રોલ પંપની વચ્ચે સ્ટેશન રોડ નવસારી, અને ઓર્ડર નોંધાવવા સંપર્ક કરો 9427868763 અને 9426145450.
ગણદેવીમાં ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે 7 દિવસના વિઘ્નહર્તાની વિદાય કરવામાં આવી. ગણેશ ચતુર્થીએ સ્થાપના બાદ બાપ્પાની ભક્તિમાં ભક્તો લીન બન્યા હતા અને સોસાયટી તેમજ ઘરોમાં 7 દિવસની સેવા બાદ બાપ્પાને વિદાય અપાઈ હતી. ગણદેવીમાં મંગળવારે વહેલી સવારથી યજ્ઞ, હોમ, હવન, પૂજા, આરતી બાદ બાપ્પાની વિસર્જન યાત્રાઓ નીકળી હતી. અંબિકા, ખડીખાડી, વેગણિયા નદી અને ઓવરે પહોંચી હતી. સાથે જ્યાં પૂજન આરતી બાદ ગણપતિ બાપા મોરિયા અગલે વરસ તું જલ્દીયા તેમજ ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે દુંદાળા દેવને અશુભીની વિદાય અપાઈ હતી. ગણદેવીના ઈચ્છાપુર ગામે 51 વર્ષોથી ભક્તોની ઈચ્છા પૂરી કરતા ગણપતિ બાપા મહોત્સવ 51 પ્રતિમાનું અનોખું આકર્ષણ. ગણદેવીના ઈચ્છાપુર ગામે 5 દાયકા અગાઉ 1972માં સર્વપ્રથમ સાર્વજનિક ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો હતો. લોકોની મનની મુરાદ પૂરી કરતા આ બાપા માનતાના ગણપતિ તરીકે જાણીતા છે, જેમાં 51મા વર્ષે 51 પ્રતિમા સાથે સેવાકીય યજ્ઞો સાથે ગણપતિ મહોત્સવમાં ભક્તોના ઘોડાપૂર ઉમટી રહ્યા છે. 51મા વર્ષે 51 પ્રતિમાની સ્થાપના સાથે રક્તદાન કેમ્પમાં 62 યુનિટ રક્તદાન કરાયું હતું. તે સાથે રોજે રોજ મહાપ્રસાદ અને ભજન કીર્તનનો બાપા ભક્તો લાભ લઈ રહ્યા હતા. શું આપ સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદવા માંગો છો? તો રાશાની જુઓ છો? આજે જ મુલાકાત લો વિપુલ મ્યુઝિકલ એનેક્સ, કે જ્યાં આપને દરેક પ્રકારના સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ વ્યાજબી કિંમતે તેમજ સરળ હપ્તેથી પણ મળી શકે છે, જેવા કે હાર્મોનિયમ, કીબોર્ડ, ગિટાર, બ્લુટૂથ કરાઓકે સ્પીકર, રેડલ સ્પીકર, બેન્જો, ડ્રમ સેટ વગેરે જેવા તમામ લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. વિપુલ મ્યુઝિકલ એનેક્સ, મોટા બજાર, મેઇન રોડ, કોલાજી કોલ્ડ ડ્રિંકની બાજુમાં, ટાઉન પોલીસ ચોકીની લાઇનમાં, નવસારી, ગુજરાત. વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર. વાંસદા પૂર્વ અને પશ્ચિમ વન વિભાગના વનપાલ કર્મીઓ હડતાલ પર ઉતર્યા. વાંસદા પૂર્વ અને પશ્ચિમના વન વિભાગના વનપાલ કર્મચારીઓ ગુજરાત રાજ્ય વન રક્ષક ઓફિસ 1 ઉપર પત્ર લખી અચોક્કસ સમયની હડતાલ પર ઉતર્યા હતા. વાંસદા પૂર્વ અને પશ્ચિમના વન વિભાગના કર્મચારીઓએ ગુજરાત રાજ્ય વન રક્ષક વિભાગને મંડળ દ્વારા એક પત્ર લખીને જણાવવાનું હતું કે અમુક ગુજરાત વન રક્ષક કર્મચારી મંડળ થકી ગ્રેડ પે, રજા, પગાર જેવા વિવિધ મુદ્દાઓ પર માંગણીઓ કરેલ છે, છતાં અમારા વિરુદ્ધ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા વનપાલ કર્મીઓએ ગુજરાત રાજ્ય વન રક્ષક કર્મચારી મંડળની સૂચના મુજબ તારીખ 6/9/2022 અચોક્કસ સમયની હડતાલ પર ઉતર્યા છે, જેની જાણ પત્ર દ્વારા કરવામાં આવી હતી. વાંસદાના કેળકચ્છ ગામે શિક્ષક દિન પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું. કેળકચ્છ ગામના સરપંચ કરશનભાઈ પટેલની અધ્યક્ષતામાં અને સીઆરસી મહેશભાઈ ગોગારીના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યું. સમગ્ર શાળાઓમાં દર વર્ષે શિક્ષક દિનની 5 સપ્ટેમ્બરના રોજ ઉજવણી કરવામાં આવે છે. શિક્ષક દિનની ઉજવણીમાં તેમને શિક્ષક વિભાગ ગુજરાત રાજ્ય તરફથી પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે પ્રમાણપત્ર આપવાનો કાર્યક્રમ પ્રાથમિક શાળા કેળકચ્છના સરપંચ કરશનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અને સીઆરસી મહેશભાઈ ગોગારીના હસ્તે પ્રમાણપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો અને અંતે આભાર વિધિ શાળાના આચાર્ય વિરલભાઈએ કરી હતી. વાંસદાના આંબાપાણી પ્રાથમિક શાળાનું ગૌરવ. શિક્ષક અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્નથી સન્માનિત ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ ગીતા મલ્ટીપર્પઝ હોલ મણિનગર કેમ્પસ ખારેલ ગણદેવા ખાતે રાખવામાં આવ્યો હતો. તેમજ આ સમારોહમાં મુખ્ય મહેમાન માનનીય કેબિનેટ મંત્રી નરેશ પટેલ તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી રાજેશ્રીબેન સાથે જ નાયબ શિક્ષણ અધિકારી નવીન પટેલ તેમજ જિલ્લા શિક્ષણ સમિતિ સાથે જોડાયેલા તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આ પ્રસંગે આંબાપાણી પ્રાથમિક શાળા પરિવાર તેમજ ગામના વાલીઓ આગેવાનો વતી તેઓ હજુ શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
નવસારી બીએડ કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. નવસારી જલાલપુર સ્થિત સરદાર પટેલ બીએડ કોલેજમાં તારીખ 5 સપ્ટેમ્બર 2022 રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ત્યારબાદ તાલીમાર્થીઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાર્થના, નૃત્ય, નાટક, ગીત વગેરે પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી અને અંતે તાલીમાર્થીઓ દ્વારા અધ્યાપકોને 30 સેકન્ડ તાળીઓના માનથી વધાવી આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ વિરામ આપવામાં આવ્યું હતું. વિજલપુર ગાંધી ફાટક રેલવે ઓવરબ્રિજ નીચે 3 પત્તીનો જુગાર રમી રહેલા 5 જુગારિયા પકડાયા. જલાલપુર પોલીસને માહિતી મળી હતી કે વિજલપુરના ગાંધી ફાટક રેલવે ઓવરબ્રિજ નીચે જય મોહનદેવનગર નજીકની ખુલ્લી જગ્યામાં બેસીને કેટલાક ઇસમો 3 પત્તીનો જુગાર રમી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે સ્થળ પર છાપો મારી ત્યાં ખુલ્લામાં બેસી જુગાર રમી રહેલા વિજલપુરના આરઆર પાર્ક ખાતે રહેતા અને કોન્ટ્રાક્ટનું કામ કરતા 56 વર્ષીય કિશોર લાલજી ચોટલિયા એમ કરીને 5 ઇસમોને ઝડપી પાડ્યા હતા, તેમજ તેમની પાસેથી કુલ રૂપિયા 20,270નો મુદ્દામાલ કબજે કરી તમામ જુગારિયા સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા સાથે જલાલપુર પોલીસના પીઆઈ એનએમ આહિર આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. ખેરગામના પાણીખડકની પરિણીતાએ ઝેરી દવા ગટકાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો. ખેરગામ તાલુકાના પાણીખડક ગામે ગાવિત ફળિયામાં રહેતા 45 વર્ષીય ગીતાબેન જમનુભાઈ ગાવિતે 6 ઓગસ્ટે મોડી બપોરે 4 વાગ્યાના અરસામાં પોતાના ઘરે જ કોઈક અગમ્ય કારણોસર કચરું મારવાની ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની હાલત સારી હોવા સાથે તેઓ ભાનમાં છે. આ અંગે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના તબીબ ડોક્ટર કનૈયા પટેલે પોલીસને જાણ કરતા પોલીસે જાણવા જોગ નોંધવા સાથે ખેરગામ પોલીસના મોહનભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. વાંસાના પીપલખેડ ખાતે કાર અડફેટે રવાણિયાના બાઇક ચાલક નવયુવકનું મોત. વાંસા તાલુકાના રવાણિયા ગામે રોંધા ફળિયા ખાતે રહેતા રસિકભાઈ ધનજીભાઈ રોંધાનો 21 વર્ષીય નવયુવાન પુત્ર પ્રજ્ઞેશ 6 સપ્ટેમ્બરે પોતાની બાઇક લઈને વાંસા ધરમપુર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે મોડી સાંજે 7:45 અરસામાં પીપલખેડ ગામે 3 રસ્તા નજીક વાંસા તાલુકાના અંકલાચ ગામે વણઝારવાડી ખાતે રહેતા કાંતિ નાનજીભાઈ બગરિયા પોતાની હુંડાઈ બીફામ ઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી પ્રજ્ઞેશની બાઇકને અડફેટે લેતા બાઇક સાથે નીચે પટકાયેલ પ્રજ્ઞેશને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે આ અંગે મૃતક પ્રજ્ઞેશભાઈના પિતરાય ભાઈ વિજય છગનભાઈ રોંધાએ વાંસદા પોલીસમાં કાર ચાલક કાંતિ બગરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાંતિ બગરિયા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે વાંસદા પોલીસના સિનિયર પીએસઆઈ એએન ચૌધરી આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. કોરોનાની વાત કરીએ તો આજરોજ નવસારી જિલ્લામાં 10 પોઝિટિવ કેસો નોંધાયા છે, જેની સામે 2 વ્યક્તિઓએ કોરોનાનો માત આપીને તેઓ ઘરે પરત ફર્યા છે અને હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 25 સુધી પહોંચી છે. ત્યારે કોરોનાના કેસોમાં હાલ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આપણે સૌએ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. ઘરમાં રહો અને સુરક્ષિત રહો. હવામાનની વાત કરીએ તો આજરોજ નવસારીનું મહત્તમ તાપમાન 33.7 અંશ સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24.0 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 96%, જ્યારે સાંજે 70% રહ્યું હતું. હવાની ગતિ 3.0 કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પૂર્વ તરફ રહી હતી. આપના માટે સ્વપ્નનું ઘર લઈને આવ્યું છે રાજહંસ કોરલ. કુદરતી સૌંદર્યનો ભરપૂર આનંદ એટલે રાજહંસ કોરલ. આકર્ષક પ્રવેશ દ્વારથી શોભી ઉઠતું રાજહંસ કોરલ આપના પરિવારની ખુશી અને આનંદમાં અભિવૃદ્ધિ કરવા રોશનીથી સુશોભિત વોટર બોડી અને આધુનિક સુખ સુવિધાઓથી સજ્જ રાજહંસ કોરલ આપના પરિવાર માટે વિશિષ્ટ પ્રકારના ફ્લેટો લઈને આવ્યા છે. સાથે સાથે જીવનની આનંદની પળો માટે ક્લબ હાઉસ તો ખરું જ. ક્લબ હાઉસમાં પાર્ટી હોલ, આધુનિક સાધનોથી સજ્જ જીમ,
ઇન્ડોર ગેમ, સ્ટીમ જાકુજી તેમજ બાળકોના આનંદ પ્રમોદ માટે ક્રીડાંગણ, વહેલી સવારે જોગિંગ માટે વિશાળ એરિયા, રાજહંસ કોરલમાં વિશાળ બેઝમેન્ટ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે, સાથે દરેક પરિવારની સુરક્ષા માટે ફાયર સેફ્ટી અને પાવર બેકઅપની ખાસ સુવિધા છે. તો રાહ શેની જુઓ છો? રાજહંસ કોરલમાં આજે જ ફ્લેટ બુક કરાવો અને તમારા સ્વપ્નને સાકાર કરો. અમારું સરનામું છે રાજહંસ કોરલ, રાશી મોલ પાસે, શંકર પાર્ટી પ્લોટની સામે, નવસારી. બુકિંગ માટે સંપર્ક કરો જીગર કોરડિયા 9712684243.